नमस्कार विद्यार्थी मित्रों, हूँ रावल सुरभी, श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राममां आप सौनું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ વિષય શીખવાના છીએ કે જેની સાથે તમે તમારી રોજિંદી જીવન ગાળો છો, એટલે કે સવારે ઉઠો ત્યારથી લઈને રાત્રે સુવો ત્યાં સુધી તમે જે વિષય સાથે સંકળાયેલા છો એ વિષયની વાત કરી રહી છું. જો કે તમને લોકોને ખ્યાલ આવી જ ગયો હશે કે હું વિજ્ઞાન વિશેની વાત કરું છું. જી હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે લોકોને એમ પૂછવામાં આવે કે તમે કયો ખોરાક લીધો છે તો મને બધા જ પાસેથી અલગ અલગ જવાબ મળશે. એટલે કે જો કોઈ એક વિદ્યાર્થીને પૂછું તો એ કહેશે કે દાળ ભાત, કોઈ બીજા વિદ્યાર્થીને પૂછું તો એ મને કહેશે કે શાક રોટલી, તો કોઈ છે ઇડલી છે, કોઈ ઢોસા છે, બરાબર ને? તો ભારતમાં આપણે ઉપરથી ચાલુ કરીએ તો ઉત્તર પ્રદેશમાં અથવા તો પંજાબમાં જઈએ તો પંજાબી વાનગીઓ, નીચે રાજસ્થાનમાં આવીએ તો દાલ બાટી, આપણા ગુજરાતની જ વાત કરીએ તો તમને લોકોને જોવા મળશે ખમણ, ઢોકળા, ખાખરા. પછી મહારાષ્ટ્રમાં આવીએ તો પૂરણપોળી, અને દક્ષિણમાં જઈએ તો ઇડલી અને ઢોસા. તો બધા જ લોકો છે એ ખોરાક ખાય છે, એનું કારણ પણ તમને ખબર છે. શા માટે? સારી રીતે આપણે કાર્ય કરી શકીએ તે માટે. હવે કાર્ય કરીએ છીએ તો શા માટે ખોરાક ખાવો જોઈએ? કારણ કે જ્યારે કાર્ય કરીએ છીએ ત્યારે આપણી શક્તિઓ વપરાય છે, અને એ શક્તિઓને ફરી પાછું મેળવવા માટે આપણે ખોરાક ખાઈએ છીએ. હવે મનુષ્યને તો તમે ખોરાક ખાતા જોયા, પ્રાણીઓને પણ જોવો છો ને, જેમ કે ગાય, ભેંસ, પછી સિંહ છે, વાઘ છે. પક્ષીઓની વાત કરીએ તો કાગડા છે, ચકલી છે, બધા જ લોકો ખોરાક ખાય છે, બરાબર ને? તો મનુષ્યને પણ ખોરાકની જરૂર પડે છે, પ્રાણીઓને પણ ખોરાકની જરૂર પડે છે. પછી વાત કરીએ વનસ્પતિની, તો વનસ્પતિને પણ તમે લોકો પાણી આપો છો, આપણે એક ખેતરમાં જોઈએ તો એને ખાતર આપવામાં આવે છે, બરાબર ને? તો જે પણ સજીવો છે, ઉદાહરણ તરીકે મનુષ્ય, પ્રાણીઓ અને વનસ્પતિ, આ બધા જ સજીવોને ખોરાકની જરૂર પડે છે. શા માટે? કાર્ય કરવા માટે, શક્તિ મેળવવા માટે. તો તમે લોકો ધોરણ 6માં શીખી ગયા છો આહારના ઘટકો, જેમ કે ખોરાકના કેટલા ઘટકો છે, ખનિજ તત્વ, પછી પ્રોટીન, વિટામિન, ચરબી વગેરે. એટલે કે ખોરાકના ઘટકો જોઈએ તો પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વ, આ બધા જ તત્વોને, આ બધા જ ઘટકો આપણા શરીર માટે જરૂરી છે, અને એટલા માટે જ આપણે શું ખાઈએ છીએ, ખોરાક ખાઈએ છીએ. તો આ બધા જ જે ઘટકો છે એ શું છે, આપણા શરીર માટે જરૂરી છે. એટલે જો તમારે લોકોને એક સરસ મજાની વ્યાખ્યા લખવી હોય, જેમ કે શરીર માટે જરૂરી ખોરાકના ઘટકોને એક સરસ મજાનું વૈજ્ઞાનિકો દ્વારા નામ આપવામાં આવ્યું છે, અને તેને કહેવાય છે પોષક તત્વો. એટલે કે શરીર માટે જરૂરી ખોરાકના ઘટકોને પોષક તત્વો કહેવાય છે. તો પોષક તત્વો
कोने कहेवाय ए व्याख्या पूछाय तो तमे आ लखी शको छो। एना उदाहरण में प्रोटीन, चरबी, विटामिन, खनिज तत्व आवा घणा बधा पोषक तत्व जे छे ए अपना शरीर माटे जरूरी छे। एटला माटे हवे विद्यार्थी मित्रों ख्याल आव्यो ने के शा माटे खोराक खावो जरूरी छे, कारण के आ बधा ज पोषक तत्वोनी अपना शरीर ने जरूर होय छे। हवे विद्यार्थी मित्रों आपणने हूँ एम कहूँ के खोराक आपणे जाते बनावीए छे तो तमे मने जवाब कहेशो के हा मम्मी रसोड़ामां जईने बनावे छे, तमे लोको मेगी बनावो छो, बराबर ने? पण ना, आपणे आपणो खोराक जाते बनावता नथी। खोराक जाते बनावे छे तो कोण छे? मात्र वनस्पति। वनस्पति पोतानो खोराक जाते बनावे छे, ज्यारे आपणे मनुष्य प्राणीओ ए वनस्पतिनो खोराक तरीके उपयोग करीए छे। जो तमारे लोकोने रोटली खावी होय तो तमे जाते तो घऊं बनावता छो नहीं, बराबर ने? शुं करीए छे आपणे? खेतरमां जईए, खेतरमां घऊं वावीए छे, पछी थोड़ा समय पछी एने पाणी आपीए, खातर आपीए छे, अने पछी आपणने ए छोडमांथी शुं मळे छे? घऊं मळे छे। અને પછી આપણે શું કરીએ છીએ? માત્ર એ પકવીએ છીએ, એટલે કે રસોઈ બનાવીએ છીએ, પછી એ ઘઉંને આપણે દળાવવા આપીએ, એનો લોટ આવે, પાણી નાખીએ, બરાબર ને? તો એનાથી આપણે શું બનાવીએ છીએ? રોટલી બનાવીએ છીએ। એટલે કે તમારે રોટલી ખાવી હોય તો કોના ઉપર આધાર રાખવો પડે છે? વનસ્પતિ ઉપર, બરાબર? તો તમે પછી એમ કહેશો કે દૂધમાં ને એમાં ક્યાં વનસ્પતિ આવે? તો આવે જ છે ને। કેવી રીતે? જો તમારે લોકોને દૂધ જોઈએ છે તો આપણે કોની પાસેથી દૂધ લઈએ? ગાય છે, ભેંસ છે, બરાબર ને? હવે ગાય અને ભેંસને પણ સારી રીતે હુષ્ટપુષ્ટ રહેવા માટે કોની જરૂર પડે? ખડની, ઘાસની, પછી સૂકું ઘાસ હોય, લીલું ઘાસ હોય, તો આ બધા જ ઘાસ છે, પછી અમુક એને પોષક તત્વ છે, એ પણ ક્યાંથી મળે છે? વનસ્પતિ પાસેથી। એટલે કે મનુષ્ય અને પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, એ ખોરાકનો આધાર સેના ઉપર રાખે છે? તો વનસ્પતિ ઉપર। તો સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો કે હું શું કહેવા માંગુ છું? કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે મનુષ્ય અને પ્રાણીઓ ખોરાક માટે કોના પર આધાર રાખે છે? વનસ્પતિ ઉપર। તો કેમ વનસ્પતિ જ પોતાનો ખોરાક જાતે બનાવે છે, મનુષ્ય અને પ્રાણીઓ કેમ નથી બનાવી શકતા? તો એ જ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે આપણા વિજ્ઞાન વિષયમાં જે પહેલું ચેપ્ટર છે વનસ્પતિમાં પોષણ, તેના વિશે અભ્યાસ કરીશું। જી હા વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1માં એટલે કે વનસ્પતિમાં પોષણ, એના વિશે અભ્યાસ કરવાના છીએ, જેમાં તમે લોકો સમજશો કે પોષણ એટલે શું, પોષણના કેટલા પ્રકાર છે, વનસ્પતિમાં એવું તે કયું તત્વ છે કે જેના કારણે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પછી આગળ જઈને આપણે અમુક વનસ્પતિઓ વિશે પણ જોવાના છીએ। તો ચલો સૌથી પહેલો ટોપિક છે વનસ્પતિમાં પોષણના પ્રકાર। હવે પછી પ્રશ્ન એ થાય કે કેમ માત્ર વનસ્પતિમાં જ પોષણ, પ્રાણીઓમાં પોષણ ના હોય? હોય વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓમાં પણ પોષણ હોય છે, પણ એના વિશે વિસ્તૃત અભ્યાસ આપણે પ્રકરણ 2માં કરવાના છે। આ પ્રકરણમાં તો માત્ર આપણે વનસ્પતિમાં પોષણ વિશે શીખવાના છે, બરાબર? તો ચલો
હવે જોઈએ વનસ્પતિમાં પોષણ. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિને ખોરાક બનાવવા માટે મુખ્યત્વે ત્રણ વસ્તુઓની એટલે કે ચાર વસ્તુઓની જરૂર છે. સૌથી પહેલા પાણી, પછી એની સાથેને સાથે જ ખનિજ તત્વ, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ. તો કયા કયા મેં તમને ઘટકો કહેલા છે? પહેલું છે પાણી, જે તમે દરરોજ સવારે અથવા તો પૂરા દિવસમાં તમે છોડને પાણી પાવો છો, એટલે પાણી તો જરૂરી છે જ. પછી આવે છે ખનિજ તત્વ. ખનિજ તત્વમાં જેમ કે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન વગેરે. પછી આવે છે સૂર્યપ્રકાશ. અને પછી છે કાર્બન ડાયોક્સાઇડ. એટલે તમને એમ પૂછાય કે વનસ્પતિને ખોરાક બનાવવા માટે કયા ઘટકોની જરૂર પડે છે? તો પાણી, ખનિજ તત્વ, સૂર્યપ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ. હવે બીજો પ્રશ્ન જો તમને એમ પૂછું કે શા માટે આપણે ખોરાક લઈએ છીએ, પેલા પોષક તત્વની વાત કરેલી ને કે પોષક તત્વ શા માટે ઉપયોગી છે? પોષક તત્વોની ઉપયોગીતા વનસ્પતિને, પ્રાણીઓને, મનુષ્યને શા માટે પોષક તત્વ જરૂરી છે? તો તમે એમ કહેશો કે શક્તિ મેળવવા માટે. જી હા, શક્તિ મેળવવા માટે તો જરૂરી છે જ, પણ હજી બીજા પણ અન્ય કારણો છે કે જેના માટે પોષક તત્વ આપણને જરૂરી છે. તો જોઈએ તો સૌથી પહેલા છે શરીરનું બંધારણ. શરીરનું બંધારણ એટલે કે જો તમે કોઈ માણસને જુઓ તો એ કેવા હોય છે, થોડાક હુષ્ટપુષ્ટ હોય છે, અથવા તો ઘણા વ્યક્તિ એવા હોય છે કે બહુ ઝડપથી બીમાર નથી પડતા. કેમ? કારણ કે તેણે યોગ્ય રીતે પોષક તત્વ લીધેલા હોય છે. બીજું છે શરીરની વૃદ્ધિ. શરીરની વૃદ્ધિ એટલે કે તમે જ્યારે કોઈ નાના બાળકને જુઓ છો તો સૌથી પહેલા એની ઊંચાઈ કેટલી હોય છે? આટલી હોય છે. પછી જેમ 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 તે મોટો થતો જાય છે તેમ એની ઊંચાઈ કેવી થાય છે? વધતી જાય છે. પછી એ રીતે તમે પ્રાણીઓમાં પણ જુઓ છો કે સૌથી પહેલા કૂતરાનું જે ગલુડી હોય છે પહેલાં નાનું હોય છે, પછી ધીમે ધીમે કેવું થાય છે? મોટું થાય છે. પછી વૃક્ષની વાત કરીએ, વનસ્પતિની વાત કરીએ, જ્યારે તમે એને ઉગાડો છો ત્યારે સૌથી પહેલાં શું કર્યું હોય છે? એક નાનું એવું બીજ રોપીએ છીએ, પછી એને ધીમે ધીમે પાણી આપીએ, ખનિજ તત્વ આપીએ, સૂર્યપ્રકાશ આવે છે, જેના કારણે એ બીજ છે ધીમે ધીમે છોડ બને અને છોડમાંથી પછી મોટું એવું વૃક્ષ બને છે. એટલે કે શરીરની વૃદ્ધિ માટે પોષક તત્વ ઉપયોગી છે. પછી છે નુકસાન પામેલ ભાગની સુધારણા. હવે તમારા ઘરમાં વડીલો હશે, બરોબર? તો વડીલોને તમે જોયું હશે કે દાદા દાદીને ક્યારેક ઘૂંટણમાં દુખાવો થઈ જાય છે, પછી ક્યારેક કોઈકને ફ્રેક્ચર થઈ ગયું હોય તો એને હાડકા સંબંધિત રોગ થાય છે, એટલે કે હાડકું દુખે છે, તો એને અમુક દવાઓ આપવામાં આવે છે. તો એ દવાઓમાં કયું તત્વ હોય છે? કેલ્શિયમ. જે શું કરે છે? જ્યાં હાડકામાં તિરાડ પડી હોય અથવા તો ફ્રેક્ચર થઈ ગયું છે એને ધીમે ધીમે પૂરવાનું કામ કરે છે, જેના કારણે હાડકું જે છે એની મેઇન જગ્યાએ આવે.
એટલે કે જે નુકસાન પામેલો આપણો ભાગ હતો એને શું કરે છે, ધીમે ધીમે રિપેર કરે છે. એટલે પોષક તત્વો શું કામ કરે છે, નુકસાન પામેલ ભાગની સુધારણા પણ કરે છે. પછી ચોથું છે જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ એટલે કે વોશરૂમ જઈએ છીએ તો આ બધી ક્રિયાઓ કરવા માટે પણ ખોરાક લેવો જરૂરી છે, બરોબર. તો જો પોષક તત્વની ઉપયોગિતા વિશે પૂછાય તો શું લખી શકાય કે પોષક તત્વો શરીરનું બંધારણ, શરીરની વૃદ્ધિ, નુકસાન પામેલ ભાગની સુધારણા અને જૈવિક ક્રિયાઓ માટે ઉપયોગી છે. તો તમને પોષક તત્વો શા માટે જરૂરી છે એના વિશે સમજણ પડી ગઈ હશે. હવે જેવી રીતે આપણે શ્વાસ લઈએ છીએ તો એને શ્વસન ક્રિયા કહીએ છીએ, તો આ પોષક તત્વને લેવાની ક્રિયાને શું કહેવાય, તો વિદ્યાર્થી મિત્રો એને પોષણ કહેવાય છે. હવે આ પોષણ એટલે શું, આપણા ચેપ્ટરના નામમાં જ પોષણ છે. તો આ પોષણની વ્યાખ્યા જોઈએ. હવે તમે કહેશો કે ચલો મેં ખોરાક લઈ લીધો, મેં પોષક તત્વ લઈ લીધા, લીલા પાંદડાવાળા શાકભાજી ખાઈ લીધા, બધી જ વાત તમારી બરોબર. પણ એ પોષક તત્વ લીધા છે એને ક્યાંક ઉપયોગમાં તો લેવાને. જેમ કે ઉદાહરણ આપું તો આપણે ગોળ ખાઈએ છીએ. ગોળમાં શું હોય છે, કેલ્શિયમ હોય છે. હવે કેલ્શિયમ તો મેં તમને પહેલાં જ કહ્યું એ મુજબ શું કાર્ય કરે છે, હાડકાને મજબૂત રાખે છે. હવે તમે ગોળ ખાઈ લ્યો પછી ખાઈ લેવાથી પૂરું થઈ જાય ના, શું કરવું પડે, એ ગોળ છે એને એનું કામ કરવું પડે. હવે એનું કામ શું છે, હાડકાને મજબૂતાઈ આપવાનું. તો ખોરાક લેવાથી લઈને એ ઉપયોગમાં આવે ત્યાં સુધીની ક્રિયાને શું કહેવાય, પોષણ કહેવાય છે. એટલે કે સજીવો દ્વારા ઉપયોગમાં લેવાની અને તેના દ્વારા ગ્રહણ કરવાની ક્રિયાને પોષણ કહે છે. શું છે, સજીવો દ્વારા ઉપયોગમાં લેવાની અને તેના દ્વારા ગ્રહણ કરવાની ક્રિયાને પોષણ કહેવાય છે, બરોબર. હવે પહેલા જ વાત કરીએ મુજબ કે ઘણા સજીવો છે એ ખોરાક જાતે બનાવે છે, જેમ કે વનસ્પતિ. પછી પ્રાણી અને મનુષ્ય એવા સજીવો છે જે ખોરાકનો આધાર કોના ઉપર રાખે છે, વનસ્પતિ ઉપર. પણ આવું લખીએ તો થોડી સરસ લાગે. તો એના માટે વૈજ્ઞાનિકોએ બે સરસ મજાના નામ આપેલા છે. અને આમ જોઈએ તો એ પોષણના પ્રકાર પણ છે. પોષણના મુખ્યત્વે બે પ્રકાર છે. એક સ્વાવલંબી પોષણ અને બીજું પરાવલંબી પોષણ. તો સૌથી પહેલા આપણે સ્વાવલંબી પોષણ વિશે જોઈએ. સ્વાવલંબી પોષણમાં તમને લોકોને ખ્યાલ આવી જશે કે શું કહેવા માંગુ છું. સ્વાવલંબી એટલે કે સ્વ જે પોતાની જાતે ખોરાક બનાવે છે, એટલે એની વ્યાખ્યામાં જો લખવું હોય તો એમ લખી શકાય કે સજીવો સરળ પદાર્થોમાંથી સરળ પદાર્થો એટલે મેં તમને કહેલું એ મુજબ
કે વનસ્પતિને કોને કોની જરૂર પડે છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી, સૂર્યપ્રકાશ, ખનિજ તત્વો. તો આ બધાને શું કહેવાય છે? સરળ પદાર્થો કહેવાય છે. એટલે કે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. તેને સ્વાવલંબી પોષણ કહેવાય છે. સ્વાવલંબી પોષણ કહેવાય છે. હવે આ સ્વાવલંબી પોષણને ઇંગ્લિશમાં ઓટોટ્રોફ કહેવાય છે. ઓટોટ્રોફ ઓટોનો મતલબ થાય સ્વ અને ટ્રોફ ટ્રોફનો મતલબ છે પોષણ. એટલે કે જે પોતાની જાતે ખોરાક બનાવે છે એને સ્વાવલંબી પોષણ કહેવાય છે. ફરી એક વખત, સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહેવાય છે. અને તેને ઇંગ્લિશમાં કહીએ તે મુજબ ઓટોટ્રોફ. ઓટોનો મતલબ છે સ્વ અને ટ્રોફનો મતલબ છે પોષણ. હવે તમે આ વ્યાખ્યા જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કે એના ઉદાહરણમાં કોણ આવે? વનસ્પતિ. કારણ કે ખ્યાલ છે મુજબ કે વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક શું કરે છે? જાતે બનાવે છે. વનસ્પતિ. તો બીજું જે પ્રકાર છે એને કહેવાય છે પરાવલંબી પોષણ. પરાવલંબી પોષણને પણ આપણે વ્યાખ્યામાં જો લખીએ તો એમ લખી શકાય કે પ્રાણીઓ અથવા બીજા સજીવો જે પોતાના ખોરાકનો આધાર વનસ્પતિ ઉપર રાખે છે તેને શું કહેવાય છે? પરાવલંબી પોષણ કહેવાય છે. સજીવો અથવા બીજા પ્રાણીઓ જે પોતાના ખોરાકનો આધાર કોના ઉપર રાખે છે? વનસ્પતિ ઉપર. તેને કયું પોષણ કહેવાય? પરાવલંબી પોષણ. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? બે પ્રકારમાં. પહેલો પ્રકાર છે સ્વાવલંબી પોષણ, એટલે કે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહેવાય. તેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? ઓટોટ્રોફ. ઓટો એટલે કે સ્વ અને ટ્રોફ એટલે કે પોષણ. બીજો પ્રકાર જોયો પરાવલંબી પોષણ. સજીવો અથવા બીજા પ્રાણીઓ જે પોતાના ખોરાકનો આધાર વનસ્પતિ ઉપર રાખે છે તેને પરાવલંબી પોષણ કહેવાય છે. જેવી રીતે સ્વાવલંબી પોષણને ઇંગ્લિશમાં ઓટોટ્રોફ કહેલું,
તેવી રીતે પરાવલંબી પોષણને હિટરોટ્રોફ્સ કહેવાય છે. હિટરોને ગુજરાતીમાં પર અને ટ્રોફ્સને તો તમે લોકો જાણો જ છો શું કહેવાય છે, પોષણ. એટલે કે પર એટલે કે બીજા ઉપર, એટલે કે જે બીજા ઉપર આધાર રાખે છે તેવા પોષણને આપણે શું કહીએ છીએ, પરાવલંબી પોષણ કહેવાય છે. અને તેના ઉદાહરણો લઈએ તો તમને લોકોને ખ્યાલ છે તે મુજબ પ્રાણીઓ અને બીજું કોણ, આપણે લોકો, અને આપણે એટલે મનુષ્ય. તો વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને પોષણ કોને કહેવાય, પોષણના બે પ્રકાર વિશે તમે લોકો શીખ્યા. હજી તમારા મનમાં પહેલો પ્રશ્ન ચાલતો હશે કે તમે કહો છો બધું બરોબર, કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે, પ્રાણીઓ અને પ્રાણીઓ અને મનુષ્ય તે ખોરાકનો આધાર વનસ્પતિ ઉપર રાખે છે, પણ શા માટે આપણે આપણો ખોરાક જાતે નથી બનાવતા? તો એક તત્વ એવું છે જે વનસ્પતિ પાસે છે પણ આપણી પાસે નથી. હવે એ તત્વ કયું છે અને વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે એ સમજવા માટે તમારે આના પછીનો ટોપિક એટલે કે પ્રકાશ સંશ્લેષણ વિશે શીખવું જરૂરી છે. પ્રકાશ સંશ્લેષણ એ એવી ક્રિયા છે જે શું કરે છે, વનસ્પતિમાં ખોરાક બનાવવાનું કામ કરે છે. તો એના વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણ શીખતા પહેલા એક એવો એકમ છે જે વનસ્પતિ પાસે પણ છે, આપણી પાસે પણ છે અને પ્રાણીઓ પાસે પણ છે, એ છે કોષ. જેવી રીતે આપણે કોઈ બિલ્ડિંગ બનાવી હોય તો બિલ્ડિંગ એમ નામ તો હોય નહીં, દિવાલો હોય, ચાર ફરતી દિવાલો હોય, પછી ઉપર એક છત હોય, બરોબર ને? હવે આ દિવાલને બનાવવા માટે શું કરવું પડે, ઈંટથી એનું ચણતર કરવું પડે. તો જેવી રીતે એક ઈંટ ઉપર બીજી ઈંટ, એના ઉપર ત્રીજી ઈંટ, પછી ઈંટ મૂકતા મૂકતા એક દિવાલ બને, બીજી દિવાલ, ત્રીજી દિવાલ બને, ચોથી દિવાલ બને, પછી સરસ મજાનો એક ઓરડો તૈયાર થાય. હવે આ ઓરડો તૈયાર થયા પછી એવા ચાર પાંચ ઓરડાઓ રૂમ બનાવીએ અને પછી સરસ મજાની બિલ્ડિંગ તૈયાર થાય. પણ એ બિલ્ડિંગ બનાવવા માટે સૌથી પહેલાં શું મૂકવું પડે છે, એક ઈંટ મૂકવી પડે છે. એવી જ રીતે વનસ્પતિ થવા માટે આપણે મનુષ્ય છીએ તો આખું શરીર બને એ પહેલાં એક સરસ મજાનો એક નાનો એવો એકમ છે જેને કહેવાય છે કોષ. કોષની જો રચના જોઈએ તો એ કંઈક આવી હોય છે. આ જે છે એક કોષ છે, એટલે કે એક જ કોષ, ઘણા પ્રાણીઓમાં એક કોષ હોય છે, જ્યારે આપણા જે સજીવો છે, પ્રાણીઓ છે, એ બધામાં એકથી ઘણા બધા વધારે કોષ આવેલા હોય છે. એની અંદર પણ બધા જ કોષની રચના કેવી હોય છે, સરખી હોય છે. તો ચલો એનું થોડુંક નામકરણ કરી લઈએ. તો સૌથી પહેલા તમને લોકોને એ તો ખ્યાલ આવ્યો કે કોઈ સજીવ બનવા માટે શું હોવું જરૂરી છે, કોષ. હવે કોષની અંદર જોઈએ તો તમને કોષની મધ્યમાં એક ઘટ, એક તમને તત્વ જોવા મળે છે જેને કહેવાય છે કોષ કેન્દ્ર. એટલે કે તમે બધા જ કોષમાં અહીંયા તમે લીલા કલરથી એક ગોળ ટપકું જોઈ શકો છો,
જેને શું કહેવાય છે? કોષ કેન્દ્ર. એની આકૃતિ જોઈને ખ્યાલ આવ્યો હશે કે કોષ કેન્દ્ર ક્યાં હોય છે? કોષની એકદમ મધ્યમાં હોય છે. અને કેવું હોય છે? એકદમ ઘટ હોય છે, જાડું આવરણ હોય છે. તો કોષ કેન્દ્રની વ્યાખ્યા લખવી હોય તો કોષની મધ્યમાં આવેલ ઘટ તત્વને કોષ કેન્દ્ર કહેવાય છે. હવે આ કોષ કેન્દ્ર છે એને એક રક્ષણ પૂરું પાડવા માટે કોષની બહાર એક કોષરસ સ્તર આવેલું હોય છે. જે તમને કેસરી કલરની લાઈન દેખાય છે એ શું છે? કોષરસ સ્તર હોય છે. અને એનું આવરણ એટલું પતલું હોય છે કે તમને ખ્યાલ ન આવે કે અહીંયા કોઈ એક સ્તર છે. એટલે કે કોષમાં રહેલ પાતળા આવરણને કોષરસ સ્તર કહેવાય છે. તો તમને લોકોને કોષ કેન્દ્ર વિશે ખ્યાલ આવ્યો, કોષરસ સ્તર વિશે ખ્યાલ આવ્યો કે કોષની ફરતે આ જે પાતળું આવરણ દેખાય છે એને કોષરસ સ્તર કહેવાય છે. અને તમને અહીંયા જે સફેદ કલરના ટપકા દેખાય છે એને કહેવાય છે કોષરસ. કોષ કેન્દ્રની ફરતે એક જેલી જેવું દ્રવ્ય હોય છે. તમે લોકોને ખ્યાલ હશે જેલી જેવું દ્રવ્ય, એકદમ પ્રવાહી પણ નહીં અને ઘન પણ નહીં. કોષ કેન્દ્રની ફરતે જેલી જેવું જે દ્રવ્ય જોવા મળે છે એને કોષ રસ કહેવાય છે. કોષરસની વ્યાખ્યા લખવી હોય તો એમ લખી શકાય કે કોષ કેન્દ્રની ફરતે જોવા મળતું જેલી જેવા દ્રવ્યને કોષરસ કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અમીબા છે, એવા ઘણા એવા સજીવો હોય છે જેનામાં માત્ર એક જ કોષ આવેલો હોય છે, જ્યારે મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિઓ એમાં આવી રીતે ઘણા બધા કોષ આવેલા હોય છે. અને આ બધા જ કોષો ભેગા મળીને શું બનાવે છે? એક સજીવ બનાવે છે. એ સજીવમાં વનસ્પતિ પણ આવે, પ્રાણીઓ પણ આવે અને મનુષ્યનો પણ સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌથી પહેલા પોષક તત્વો વિશે જાણકારી મેળવી કે શા માટે ખોરાક જરૂરી છે, પોષક તત્વો કેવા કેવા હોય, પોષક તત્વની વ્યાખ્યા જોઈ. પછી તમે લોકો એ પણ શીખ્યા કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે પ્રાણી અને મનુષ્ય પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. પછી પોષણની વ્યાખ્યા જોઈ કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહેવાય છે. પોષક તત્વની ઉપયોગિતા જોઈ કે શરીરના બંધારણ માટે, શરીરની વૃદ્ધિ માટે, પછી જૈવિક ક્રિયાઓ માટે, નુકસાન પામેલ ભાગને સુધારવા માટે એ આપણને ઉપયોગી છે. પછી તમે લોકોએ પોષણના બે પ્રકાર જોયા, સ્વાવલંબી પોષણ, પરાવલંબી પોષણ. જે પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહેવાય. અને જે પોતાનો ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખે છે એને પરાવલંબી પોષણ કહેવાય. સ્વાવલંબી પોષણને ઓટોટ્રોફ્સ કહેવાય છે, પરાવલંબી પોષણને હિટરોટ્રોફ્સ કહેવાય છે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સમજતા પહેલા આપણે લોકોએ કોષ વિશે અભ્યાસ કર્યો, જેમાં કોષ કેન્દ્ર એટલે કે કોષની મધ્યમાં આવેલ એક ઘટ તત્વ, કોષરસ સ્તર એટલે કે કોષ કેન્દ્રની ફરતે આવેલ પાતળા આવરણને કહેવાય છે, અને કોષરસ એટલે કે કોષ કેન્દ્રની ફરતે જોવા મળતું જેલી જેવા દ્રવ્યને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ. હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. નમસ્તે.